નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રીતક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 5 વિષય કમ્પ્યુટર પરિચય. તેમાં આપણે પાઠે એક કમ્પ્યુટરના કાર્યો અને ભાગો વિશે અભ્યાસ કરીશું. તો કમ્પ્યુટરના કાર્યો અને ભાગો. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે ઇનપુટ પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા, સ્ટોરેજ એટલે કે સંગ્રહ અને આઉટપુટ માટેના ભાગોનું બનેલું હોય છે. હવે આ તમને વિદ્યાર્થી મિત્રો ચિત્ર દેખાય છે, એ ચિત્ર શેનું છે? કમ્પ્યુટરનું છે. અને બાજુમાં આપેલા છે સ્પીકર. તો આ છે આપણું ટીવીની સ્ક્રીન જેવું દેખાય છે, એ આપણું મોનિટર છે. બાજુમાં ડબ્બા જેવું દેખાય છે, આપણું સીપીયુ છે. આ ઉંદર જેવું નાનું દેખાય છે, હથેળીમાં આવી શકે એવું, તો એ છે આપણું માઉસ. અને આ જે બોક્સ દેખાય છે, બોક્સ જેવું, એની અંદર નાની નાની સ્વીચો આપેલી છે, તો એ બધી શું છે? કીબોર્ડની સ્વીચ આપેલી હોય છે, જેને આપણે કીબોર્ડ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કમ્પ્યુટરના કાર્યો વિશે સમજીશું. કમ્પ્યુટરના કાર્યો કયા છે? તો કે ઇનપુટ પ્રોસેસિંગ અને સ્ટોરેજ અને આઉટપુટ. તો આ ત્રણેય શબ્દો જે છે એના વિશે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું, જેનું ઉદાહરણ આપણે અનાજ દળવાની ઘંટીનું લઈશું. તો અનાજ દળવાની ઘંટી દ્વારા આપણે આ કમ્પ્યુટરના કાર્યો વિશે સમજવાનું છે. તો કમ્પ્યુટરની અંદર જેમ ઇનપુટ કોને કહીએ છીએ? તો કે ઘંટીની અંદર જોઈએ તો ઘઉં ઓરવાની જે પ્રક્રિયા થાય છે એ આપણું ઇનપુટ છે. પ્રોગ્રામ તૈયાર થાય છે એના ઉપર. જ્યારે એ તળવાની પ્રક્રિયા ચાલુ થાય છે તેને આપણે પ્રોસેસિંગ કહીએ છીએ. અને જે આઉટપુટ તરીકે લોટ મળે છે તેને આપણે શું કહીએ છીએ? આઉટપુટ કહીએ છીએ. તો હવે આપણે કમ્પ્યુટરની ભાષામાં ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટની વ્યાખ્યા વિશે સમજીશું. તો ઇનપુટ કોને કહીએ છીએ? તો કે કમ્પ્યુટરમાં દાખલ કરતા ડેટાને ઇનપુટ કહે છે, એટલે કે ઘઉં ઓરવાની પ્રક્રિયા. ઘંટીની ભાષામાં તે અંકો, અક્ષરો, ચિત્રો કે ધ્વનિ એટલે કે અવાજ પણ હોઈ શકે છે. હવે મિત્રો, પ્રોગ્રામ કોને કહીશું? તો કે ડેટા પર કાર્ય કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સૂચનાઓને પ્રોગ્રામ કહે છે. પ્રોગ્રામ કોને કહીશું? તો કે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ જે સૂચનાઓ તૈયાર કરે છે કમ્પ્યુટર એને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ કહીએ છીએ. હવે આવે છે પ્રોસેસિંગ. તો પ્રોસેસિંગ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે આપેલી સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ પ્રમાણે કમ્પ્યુટર શું કરે છે? ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને આપણે શું કહીએ છીએ? પ્રોસેસિંગ કહીએ છીએ. હવે નેક્સ્ટ છે આઉટપુટ. આઉટપુટ કોને કહીશું? તો કે દાખલ કરેલા ડેટા પર પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા. દાખલ કરેલા ડેટા પર પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કર્યા બાદ જે માહિતી તૈયાર થાય છે તેને આઉટપુટ કહે છે. તે મોનિટર પર દેખાય છે અથવા તો પ્રિન્ટર દ્વારા તમે એને છાપી પણ શકો છો. એટલે મોનિટર અને પ્રિન્ટર શું થઈ ગયા? આઉટપુટ ડિવાઇસ થઈ ગયા. જ્યારે ઇનપુટ ડિવાઇસમાં એન્ટર કરાવવાનો ડેટા હોય છે એટલે આપણે તેના ડિવાઇસ તરીકે કોને લઈશું? તો કે કીબોર્ડ અને માઉસને લઈશું. તો આપણે ઇનપુટની અંદર ડેટા અને પ્રોગ્રામ જોયું. પ્રોસેસિંગમાં પ્રોગ્રામ પ્રમાણે કામ કરે છે અને એ બધું પૂરું થયા પછી આપણને જે માહિતી એટલે કે જે આપણે લોટ તૈયાર થયો તો આગળ એક ઉદાહરણમાં જોયું એ પ્રમાણે આપણને શું મળે છે? આઉટપુટ મળે છે. હવે આપણે કમ્પ્યુટરના ભાગો વિશે ચર્ચા કરીશું. તો કે કમ્પ્યુટરના ભાગોની અંદર કે અનાજ દળવાની ઘંટીના ઉદાહરણમાં આપણે જોયું કે એક નાળચામાં અનાજ એટલે કે ઇનપુટ ઓરવામાં આવે છે. અનાજ ઓરવામાં આવે છે એને આપણે ઇનપુટ તરીકે ઓળખ્યું. આથી એ નાળચાનો જે ભાગ છે તેને આપણે ઇનપુટ ડિવાઇસ કહીએ છીએ. ઘંટી અનાજ દળીને એટલે કે પ્રોસેસ. પ્રોસેસ મતલબ કે એ લોટ તૈયાર કરે છે. આથી આ દળનારો જે ભાગ છે તેને આપણે કયો યુનિટ કહીશું? તો કે પ્રોસેસિંગ યુનિટ કહીશું.
અને લોટ જે ભાગમાંથી બહાર આવે છે, બરાબર, બહાર આવવું એટલે આઉટપુટ તૈયાર કરીને આવે છે, તો તે બહાર આવતા ભાગને આઉટપુટ ડિવાઇસ કહીએ છીએ. હવે કમ્પ્યુટરમાં ડેટા તથા સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે. આથી તેને કેવું ડિવાઇસ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. ઇનપુટ ડિવાઇસ માટેના સાધનો કયા છે? તો કીબોર્ડ અને માઉસ. તે પ્રમાણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ સીપીયુનું પૂરું નામ છે, જે પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખાય છે. આપેલી સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ પ્રમાણે તે ડેટા પર ઇનપુટ પર શું કરે છે? પ્રોસેસ કરે છે અને માહિતી તરીકે આઉટપુટ આપે છે. સીપીયુ એ પ્રોસેસ કરેલા ડેટા એટલે કે માહિતીનો સંગ્રહ, સંગ્રહ એટલે શું થાય? સ્ટોર કરવું, તો એ સ્ટોર પણ કરે છે. જ્યારે તમે ઈચ્છો ત્યારે આ સંગ્રહ કરેલી માહિતીને શું કરી શકો છો? પાછી મેળવી શકો છો. આમ સીપીયુ પ્રક્રિયા કરે છે એટલે કે પ્રોસેસ કરે છે, અને ડેટા પ્રોગ્રામ અને માહિતીનો શું કરે છે? સંગ્રહ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સીપીયુનું પૂરું નામ શું હતું? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મોનિટર આઉટપુટ એટલે કે સીપીયુ દ્વારા આપેલી માહિતી દર્શાવે છે. જો તમે ઈચ્છો તો પ્રિન્ટરની મદદથી પણ આઉટપુટ મેળવી શકો છો. આથી આઉટપુટ માટેના ડિવાઇસ પૂછે, આઉટપુટ માટેના સાધનો પૂછે, તો શું આવશે? મોનિટર અને પ્રિન્ટર, આપણા બે શું છે? આઉટપુટ માટેના ડિવાઇસ છે. હવે ઇનપુટ માટેના સાધનો, તો કે કીબોર્ડ અને માઉસ. જ્યારે પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુનું પૂરું નામ છે, એ પ્રોસેસિંગ યુનિટ પછી શું આવે છે? તો આઉટપુટ માટેના સાધનો, જેની અંદર મોનિટર અને પ્રિન્ટર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો ડિવાઇસ જોઈશું, ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસ માટેના બે સાધનો કીધા હતા, કયા કીધા હતા? તો યાદ છે, કીબોર્ડ અને માઉસ. આ બંને શું છે? ઇનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટરમાં ડેટા કે સૂચનાઓ દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે આપણે એક નંબરમાં જોઈશું કીબોર્ડ. તો કીબોર્ડ, તો કે ડેટા અથવા કમ્પ્યુટરને આપવામાં આવેલી સૂચનાઓ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. ટાઈપિંગ કરવા માટે તે એક વાયર દ્વારા ક્યાં જોડાયેલું હોય છે? તો કે સીપીયુ બોક્સ સાથે જોડાયેલું હોય છે. હવે આ વિદ્યાર્થી મિત્રો, જે ચિત્ર દેખાય છે, શેનું છે? કીબોર્ડનું છે. એની ઉપર બધી નાની નાની કી આપેલી છે, એબીસીડી છે, એન્ટર કી છે, આ એરો કી આપેલી છે, નંબર કી આપેલી છે, મોટી કી છે, તો જગ્યા છોડવા માટેની એટલે કે સ્પેસ બાર કી છે. તો આપણે આ બધી જ કી વિશે હવે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આવે છે લેટર કી. તો લેટર કી કઈ છે? તો કે એ થી લઈને આ ઝેડ સુધીની આ એબીસીડી છે, એ બધી આપણી શું કઈ કી છે? લેટર કી છે. જે સ્મોલ પણ હોઈ શકે છે અને લોંગ પણ હોઈ શકે છે. તો એ કેપિટલમાં પણ હોઈ શકે છે અને સ્મોલમાં પણ હોઈ શકે છે. નંબર કી, તો કે આ 0 થી લઈને 9 સુધીની આ જે કી છે એ કઈ કી કહેવાય છે? નંબર કી કહેવાય છે. ગણિતના કાર્યો માટેની કી, તો કે સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર. તો આ બધી કી કઈ છે? ગણિતના કાર્યો માટેની કી છે. હવે વિરામ ચિહ્ન કી, તો કે આ ડબલ કોલન, ડોટ છે, આ બધી કી છે, એ બધી કઈ કી છે? વિરામ ચિહ્નો માટેની કી છે. વિશિષ્ટ નિશાની માટેની કી, તો કે ડોલર સાઇન છે, એટ ધ રેટ છે, હેશટેગ છે, ટકાનું નિશાન આપેલું છે, તો આ બધી વિશિષ્ટ પ્રકારની નિશાનીઓ છે. હવે કર્સર કી કોને કહેવાય? તો આ અપડાઉન વાળી જે એરો કી દેખાય છે એને આપણે કઈ કી કહીએ છીએ? કર્સર કી કહીએ છીએ. કેટલાક વિશિષ્ટ કમાન્ડ આપેલા છે, ફંક્શન આપેલા છે, તો કે F1 થી લઈને F12 સુધીની આ બધી જ કી કઈ છે? ફંક્શન કી છે. અને વિશિષ્ટ પ્રકારની કી હવે બધી, તો કે આ એન્ટર કી છે, બેકસ્પેસ કી છે, ઇન્સર્ટ છે, ડિલેટ છે, હોમ છે, આ સ્પેસ કી છે. તો આવી જે વધારાની આ એસ્કેપ છે, અલ્ટર કી છે, કંટ્રોલ છે, શિફ્ટ છે, કેપ્સ લોક છે, ટેબ કી છે, તો આ બધી જ કી છે તે આપણી વિશિષ્ટ પ્રકારની કી તરીકે ઓળખાય
તો વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ વિશે સમજણ મળી ગઈ. તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું. હવે આવે છે માઉસ. તો માઉસના કેટલા બટન હોય છે? બે કે ત્રણ? ત્રણ કે એમ, તો વચ્ચે આવેલું છે સ્ક્રોલ બટન છે માઉસ. તો માઉસ એ હથેળી જેવડું પ્લાસ્ટિકનું સાધન છે. તેના પર બે કે ત્રણ બટન આવેલા હોય છે. સૌ પ્રથમ આપણે કયા બટનનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ? તો કે ડાબા બટનનો વારંવાર ઉપયોગ થાય છે. માઉસને માઉસ પેડ પર રાખવામાં અને સરકાવવામાં આવે છે. માઉસની અંદરના ભાગમાં એક નાનો રબરનો દડો હોય છે. માઉસ પેડ પર માઉસ ખસેડો ત્યારે તે સરકે છે. એક વાયર દ્વારા માઉસ ક્યાં જોડાયેલું હોય છે? તો સીપીયુ બોક્સ દ્વારા જોડાયેલું હોય છે. જ્યારે તમે માઉસ સરકાવો છો ત્યારે તેની અંદરના બોલની હલનચલન પ્રક્રિયા એટલે કે ડેટામાં પરિણમે છે. તેને વાયર દ્વારા સીપીયુને મોકલવામાં આવે છે. સ્ક્રીન પરની ચોક્કસ જગ્યા જ્યાં તમે હાલ કામ કરી રહ્યા છો તેને માઉસ નિર્દેશ કરે છે, દર્શાવે છે. આથી તેને કેવું ડિવાઇસ કહેવાય છે? પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. માઉસને કેવું ડિવાઇસ કીધું છે કર્સરને? તો કે પોઇન્ટિંગ ડિવાઇસ કીધેલું છે, જે નિર્દેશ કરવા માટેનું સાધન છે. હવે આવે છે આઉટપુટ ડિવાઇસ. તો આઉટપુટ ડિવાઇસના બે આપણે સાધન જોયા હતા. કયા? તો કે મોનિટર અને પ્રિન્ટર. મોનિટર આઉટપુટ દર્શાવે છે અને પ્રિન્ટર કાગળ ઉપર આઉટપુટ છાપે છે. મોનિટર કેવું છે? તો કે ટીવીની સ્ક્રીન જેવું દેખાય છે. તે સીપીયુ બોક્સ સાથે જોડાયેલું હોય છે. તેને ચાલુ તથા બંધ કરવા માટે તેના પર પાવર બટન હોય છે. પ્રકાશ વગેરેના નિયંત્રણ માટેના બટન પણ તે ધરાવે છે. હવે મોનિટરને બીજા નામે પણ ઓળખાય છે. તો કે વિડીયુ નામે ઓળખાય છે. વિડીયુનું પૂરું નામ જણાવો પૂછાય તો કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, આ શેનું પૂરું નામ છે? તો કે વિડીયુનું પૂરું નામ છે. આપણું શું છે? મોનિટર છે. આપેલી સૂચનાઓ પ્રમાણે કમ્પ્યુટરમાં દાખલ કરાયેલો ડેટા પ્રોસેસ થાય છે અને આમ તૈયાર થતી માહિતી મોનિટર પર દેખાય છે. જ્યારે તમે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો છો કે તેને સૂચનાઓ આપો અથવા તમે જે કંઈ ટાઈપ કરો છો તે ક્યાં દેખાય છે? તો કે મોનિટર પર દેખાય છે. હવે બીજો પ્રકાર છે આપણો પ્રિન્ટર. તો કે પ્રિન્ટરની અંદર કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી માહિતી મોનિટર દ્વારા દર્શાવાય છે. પ્રિન્ટરની મદદથી આ માહિતી કે આઉટપુટ કાગળ પર છાપી શકાય છે. પ્રિન્ટરને પણ વાયર દ્વારા ક્યાં જોડેલું હોય છે? તો સીપીયુ બોક્સ સાથે જોડેલું હોય છે. પ્રિન્ટર લખાણ તથા ચિત્રો બંને છાપી શકે છે. લખાણ અથવા ચિત્રની છપાયેલી કોપી હોય કે જે અત્યારે આપણે નોટબુકની અંદર જોઈ રહ્યા છીએ તેવી કોપી, તો તેને આપણે કેવી કોપી કહીએ? હાર્ડ કોપી કહીએ છીએ. અને કમ્પ્યુટર દ્વારા સંગ્રહેલી નકલ કોપી એટલે કે જે તમને કમ્પ્યુટરની અંદર સ્ક્રીન ઉપર જ જોવા મળે છે, તો એવી કોપીને કેવી કોપી કહેવાય છે? સોફ્ટ કોપી તરીકે ઓળખાય છે. પ્રિન્ટરના ત્રણ પ્રકાર હોય છે. તો એક નંબરમાં છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. તો ડોટ મેટ્રિક પ્રિન્ટરનું આ તમને ચિત્ર દેખાય છે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો. તો કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર શબ્દો કે ચિત્રો છાપવા માટે 100 જેવી નાની પિનનો સમૂહ ધરાવે છે. પરીક્ષામાં પૂછાય કે 100 જેવી નાની પિનનો સમૂહ ધરાવતું પ્રિન્ટર કયું છે? તો કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે. આ પ્રિન્ટર કેવું છે? ધીમું અને અવાજ કરે છે, જે બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ હોઈ શકે છે, બરાબર, જેની અંદર ટપકાના રૂપમાં શબ્દો કે ચિત્રો છાપવામાં આવે છે. હવે બે નંબરમાં આવે છે ઇંકજેટ પ્રિન્ટર. તો આ ઇંકજેટ પ્રિન્ટરનું ચિત્ર છે. ઇંકજેટ પ્રિન્ટરના હેડ પર શું હોય છે? ઘણા છિદ્રો હોય છે. તો પરીક્ષામાં પૂછાય કે ખાલી જગ્યા પ્રિન્ટર પર ઘણા છિદ્રો જોવા મળે છે, તો શું આવે? ઇંકજેટ પ્રિન્ટર. શબ્દો કે ચિત્રો છાપવા માટે આ છિદ્રોમાંથી શું થાય છે? શાહી બહાર ફેંકાય છે. ઇંકજેટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઈટ તથા કલર બંનેમાં પ્રિન્ટ છાપી આપે છે. ઇંકજેટ પ્રિન્ટર ઉપયોગ માટે સરળ અને ખાસું સસ્તું પણ છે, તેમજ તે ડોટ મેટ્રિક પ્રિન્ટરમાં જેવો અવાજ કરે છે એ પ્રમાણેનો એ અવાજ કરતું નથી. તો ઇંકજેટ પ્રિન્ટરની અંદર
છિદ્રો વાળું હોય છે તો એને ઇંકજેટ કહીએ છીએ, અને ડોટ મેટ્રિક્સની અંદર શું આવે તો કે નાની પિનનો સમૂહ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે 3 નંબરમાં આવે છે લેસર પ્રિન્ટર. તો લેસર પ્રિન્ટર એ લેસર કિરણોની મદદથી છાપે છે. ગુણવત્તાની દ્રષ્ટિએ અત્યારે લેસર પ્રિન્ટર ઉત્તમ ગણાય છે. લેસર પ્રિન્ટર એકસાથે આખું પાનું છાપે છે. ઇંકજેટ પ્રિન્ટર કરતાં કેવું છે, મોંઘું છે પરંતુ વધારે ઝડપથી છાપે છે. તો પરીક્ષામાં પૂછાય કે લેસર પ્રિન્ટર શબ્દો તથા ચિત્રને લેસર કિરણોની મદદથી છાપે છે, તો એ કયું પ્રિન્ટર આવશે, લેસર પ્રિન્ટર આવશે. આ બાજુમાં જે ચિત્ર છે એ લેસર પ્રિન્ટરનું આપેલું છે. હવે આપણે જોઈશું પ્રોસેસિંગ યુનિટ. તો પ્રોસેસિંગ યુનિટની અંદર આપણે સીપીયુ જોયું હતું, તો કે સીપીયુને પૂરું નામ શું હતું, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બોક્સમાં પ્રોસેસિંગ યુનિટ રાખેલું હોય છે. મોનિટરની બાજુમાં રખાતા ઊભા બોક્સને શું કહેવાય છે, સીપીયુ અથવા તો સિસ્ટમ યુનિટ કહીએ છીએ. મોનિટર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર કેબલ દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે. સીપીયુ બોક્સમાં સીપીયુ રાખેલું હોય છે, જે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા, સ્ટોરેજ એટલે કે સંગ્રહ, આ બે એના કેવા કાર્યો છે, પ્રોસેસના મુખ્ય કાર્યો છે, પ્રોસેસિંગ અને સ્ટોરેજ. પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રોસેસિંગનું કાર્ય થાય છે, અને મેમરી યુનિટ દ્વારા એનો શું થાય છે, સંગ્રહ થાય છે, મેમરીની અંદર એનો સંગ્રહ કરે છે. તો આપણે 1 નંબરમાં જોઈશું પ્રોસેસિંગ યુનિટ. તો કે પ્રોસેસિંગ યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે, જે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે છે અને માહિતી એટલે કે આપણને શું તૈયાર કરી આપે છે, આઉટપુટ તૈયાર કરી આપે છે. સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્ય પર નિયંત્રણ કરે છે, આથી તેને શું કહેવાય છે, કમ્પ્યુટરનું મગજ કહે છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય કે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે, તો શું આવશે, સીપીયુને મગજ કહે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચનાઓ અને ડેટા મળતા જ સીપીયુ નક્કી કરે છે કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કયા યુનિટમાં કામ લેવાનું છે. તે પ્રમાણે તે જે તે યુનિટને સંદેશો કે સંકેતો મોકલે છે. ડેટાના પ્રોસેસિંગ બાદ સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા તે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સીપીયુને શું કહેવાય, કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. હવે આવે છે 2 નંબરમાં મેમરી યુનિટ. તો મેમરી યુનિટની અંદર શું આવે, તો કે મેમરી યુનિટ બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. સંગ્રહ કરવાનું કાર્ય કોનું છે, તો કે મેમરી યુનિટનું છે. જ્યારે તમે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો ત્યારે સૌ પ્રથમ ક્યાં જાય છે, મેમરી યુનિટમાં જાય છે. સીપીયુ મેમરી યુનિટમાંથી શું કરે, ડેટા મેળવે છે અને માહિતી તૈયાર કરવા પ્રોસેસ કરે છે. આ માહિતી સંગ્રહવા માટે ફરી મેમરી યુનિટમાં મોકલવામાં આવે, ત્યારબાદ આઉટપુટ ડિવાઇસને માહિતી મોકલી આપવા માટે સીપીયુ મેમરી યુનિટને શું કરે છે, સૂચના આપે છે. તો સરળ રીતે એવું યાદ રાખવાનું કે મેમરીનું કાર્ય શું છે, તો કે માહિતીનો સંગ્રહ કરવા માટેનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાયનો. તો કે સ્વાધ્યાયની અંદર 1 નંબર છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. 1 નંબરમાં છે, આપેલી સૂચના પ્રમાણે ઇનપુટ ડેટા પર કમ્પ્યુટર જે કાર્ય કરે છે તેને શું કહેવાય છે, પ્રોસેસિંગ કહેવાય છે. માહિતી તૈયાર કરવા માટે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર ખાલી જગ્યા પ્રોસેસ કરે છે. તો 2 નંબરમાં શું આવશે, સીપીયુ પ્રોસેસ કરે છે, તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 3 નંબર છે, ખાલી જગ્યા એ ઇનપુટ ડિવાઇસ છે, તો માઉસ કે મોનિટર, તો કે માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે. 4 નંબરમાં છે, કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે, તો શું આવે, ઇનપુટ આવે કે આઉટપુટ, તો કે ઇનપુટ ડિવાઇસ આવે, મતલબ ઇનપુટ આવે. 5 નંબરમાં છે, ખાલી જગ્યા કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું શું કરે છે, નિયંત્રણ કરે છે, તો સીપીયુ આવશે કે મોનિટર, તો જવાબમાં આવશે સીપીયુ. બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ ખાલી જગ્યા યુનિટ કરે છે, તો કયો યુનિટ કરે, પ્રોસેસિંગ કે મેમરી, તો કે મેમરી યુનિટ કરે છે.
સાત નંબરમાં છે ખાલી જગ્યા વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, એટલે કે વિડીયો તરીકે પણ જાણીતું છે. તો માઉસ આવે કે મોનિટર? તો કે મોનિટર એ શું છે? વિડીયો તરીકે જાણીતું છે. આઠ નંબર, માઉસ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો સેના તરીકે? કર્સર કે પોઇન્ટિંગ ડિવાઇસ? તો કે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાય છે. નવ નંબરમાં આવે છે ડેટા પર પ્રક્રિયા કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. તો ઇનપુટ કહેવાય કે પ્રોગ્રામ? તો કે પ્રોગ્રામ કહે છે. દસ નંબરમાં આવે છે લખાણ કે ચિત્રની છાપેલી નકલ, એટલે કે કોપીને ખાલી જગ્યા કોપી કહે છે. તો છાપેલી કોપીને કેવી કોપી કહીએ છીએ? હાર્ડ કોપી કહીએ છીએ. હવે આવે છે અગિયાર નંબર, તો કે ડેટાના પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરાયેલી માહિતીને ખાલી જગ્યા કહે છે. તો પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરાયેલી માહિતીને ઇનપુટ કહેવાય કે આઉટપુટ? તો કે આઉટપુટ કહે છે. હવે આવે છે બાર નંબર, તો કીબોર્ડ એ ખાલી જગ્યા ડિવાઇસ છે. તો શું આવશે? ઇનપુટ ડિવાઇસ છે. કેમ? તો એનાથી ડેટા એન્ટર કરી શકાય છે. તેર નંબરમાં છે મોનિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે. તો કયું ડિવાઇસ છે? ઇનપુટ કે આઉટપુટ? તો કે આઉટપુટ ડિવાઇસ છે. તેના દ્વારા આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. ચૌદ નંબરમાં છે ખાલી જગ્યા એ ડિવાઇસ સાધન છે. હવે ડિવાઇસ સાધન પૂછ્યું છે, એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કયું ડિવાઇસ છે, એટલે આપણે પ્રિન્ટર અને માઉસ બંને ડિવાઇસ સાધન છે, તો બંને જવાબ કેવા છે? સાચા છે. પંદર નંબરમાં આવે છે ખાલી જગ્યા પર 100 કરતાં વધારે કી આવેલી હોય છે. તો માઉસ કે કીબોર્ડ? તો કીબોર્ડ જ આવે, માઉસ ઉપર તો 3 જ કી આવેલી હોય છે. ખાલી જગ્યા પર 2 કે 3 બટન આપેલા હોય છે. 16 નંબરની અંદર શું છે? ખાલી જગ્યા પર 2 કે 3 બટન આપેલા હોય છે. તો સેના ઉપર? કીબોર્ડ કે માઉસ? તો કે માઉસની અંદર 2 કે 3 બટન આપેલા હોય છે. હવે આવે છે 17 નંબર, તો કે ખાલી જગ્યા આઉટપુટ દર્શાવે છે. તો આઉટપુટ શેના દ્વારા દર્શાવી શકાય છે? તો મોનિટર અને પ્રિન્ટર. તો કે મોનિટર ઉપર દર્શાવી શકાય છે, અને પ્રિન્ટર દ્વારા શું થાય છે? છાપી શકાય છે. બંને આઉટપુટ ડિવાઇસ જ છે. 18 નંબર છે કમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરાયેલ નકલ કોપી ને ખાલી જગ્યા કોપી કહીએ છીએ. તો હાર્ડ કહેવાય કે સોફ્ટ કોપી? તો કે સોફ્ટ કોપી કહેવાય, કારણ કે તે કમ્પ્યુટરની અંદર જ જોવા મળે છે. હાર્ડ કોપી એટલે લખાણ. હવે આવે છે 19 નંબર, તો કે ખાલી જગ્યા પ્રિન્ટર વધારે ઝડપથી છાપે છે. તો કયું પ્રિન્ટર વધારે ઝડપથી છાપતું હતું? તો કે લેસર પ્રિન્ટર એ વધારે ઝડપથી છાપે છે, લેસર કિરણોની મદદથી. પછી આવે છે 20 નંબર, તો કે ખાલી જગ્યા પ્રિન્ટર ધીમું છે અને ખૂબ જ અવાજ કરે છે. તો જે ડોટ ડોટ વાળું પ્રિન્ટર હતું, જે સોય જેવી પિન અંદર આવતી હતી, પ્રિન્ટ્સનો ઉપયોગ થતો હતો, તે કઈ પ્રિન્ટરની અંદર? તો કે જે ડોટ મેટ્રિક પ્રિન્ટર છે એ ધીમું અને ખૂબ અવાજ કરે છે. પ્રશ્ન નંબર 2, નામ લખો કમ્પ્યુટરના 3 મુખ્ય કાર્યો. તો કે ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ, સ્ટોરેજ, એ આપણા 3 કાર્યો છે. 2 નંબર છે પ્રિન્ટરના 3 પ્રકાર, ડોટ મેટ્રિક પ્રિન્ટર, ઇંકજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર. 3 નંબરમાં છે આઉટપુટ માટેના 2 સાધનો, મોનિટર અને પ્રિન્ટર. 4માં છે ઇનપુટ માટેના 2 સાધનો, તો કે કીબોર્ડ અને માઉસ. 5 નંબરમાં છે સીપીયુ બોક્સમાં આવેલા 2 યુનિટ એકમો જણાવો, તો કે પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ. હવે આવે છે પ્રશ્ન નંબર 3, નીચેના ભાગોના કાર્યો જણાવો. તો કે 1 નંબરમાં છે મોનિટર, તો કે આપેલી સૂચનાઓ પ્રમાણે કમ્પ્યુટરમાં દાખલ કરાયેલો ડેટા પ્રોસેસ થાય છે. જ્યારે તમે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો કે તેને સૂચનાઓ આપો, અથવા જે કંઈ ટાઈપ કરો છો તે ક્યાં દેખાય છે? મોનિટર પર દેખાય છે. 2 નંબરમાં છે પ્રોસેસિંગ યુનિટ, તો કે પ્રોસેસિંગ યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે, જે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે છે અને માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરે છે. હવે આવે છે કીબોર્ડ, તો કે ડેટા અથવા કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે.
चार नंबर में छे मेमरी यूनिट, तो के नाम सूचवे छे तेम मेमरी यूनिट बधाज डेटा प्रोग्राम अने माहितीनो शू करे छे, संग्रह करे छे, संग्रह करवानुं कार्य करे छे, जेने आपणे शू कहीए छीए मेमरी यूनिट तरीके ओळखीए छीए। पछी आवे छे पांच नंबरमां प्रिंटर, तो प्रिंटर कोने कहीशुं विद्यार्थी मित्रो, तो के प्रिंटरनी मददथी लखाण तथा चित्रो छापी शकाय छे, जे आउटपुट कागळ ऊपर छापी शकाय छे। तो अहीं सुधी आपणा प्रश्न नंबर त्रण सुधी क्लियर। तो चलो हवे प्रश्न नंबर चार जोईशुं, जोड़का जोड़ो। तो विद्यार्थी मित्रो एक नंबरमां छे इनपुट, तो इनपुटनी सामे शुं आवशे, तो के दाखल करेलो डेटा, बराबर। इनपुटनी सामे शुं आवशे, दाखल करेलो डेटा। हवे आवे छे आउटपुट, तो आउटपुटनी अंदर शुं आवशे, तैयार करायेली माहिती। जवाबमां शुं आवे, सी आवशे, बराबर, तैयार करायेली माहिती। पछी छे प्रोसेसिंग, तो प्रोसेसिंगमां शुं आवशे, डेटा पर कराती प्रक्रिया। तो जवाबमां शुं आवशे, ई आवशे, बराबर, डेटा पर कराती प्रक्रिया। पछी चार नंबरमां छे प्रोग्राम, तो प्रोग्रामनी अंदर शुं आवशे, तर्कबद्ध सूचनाओ, बराबर। तो शुं आवे जवाबमां, ए आवशे। पांच नंबरमां छे स्टोरेज, तो स्टोरेजनुं कार्य शुं छे, संग्रह करवानुं छे, तो मेमरी यूनिटनी अंदर संग्रह थाय छे। तो शुं आवशे जवाबमां, बी, मेमरी यूनिट। तो विद्यार्थी मित्रों अहीं हतुं आपणुं प्रथम चेप्टर कम्प्यूटरनो परिचय, बराबर। तेमां विद्यार्थी मित्रों आपणे कम्प्यूटरना कार्यो जोया, कम्प्यूटरना भागो विषे चर्चा करी, डिवाइस साधनों कया छे, तो के इनपुट डिवाइस साधनों जोया, कीबोर्ड अने माउस विषे, पछी आउटपुट डिवाइस जोया, तो के मॉनिटर अने प्रिंटर, मॉनिटरने शेना नामे ओळखाय छे ए जोयुं, पछी प्रिंटर जोयुं, तो के प्रिंटरना पण त्रण प्रकार हता, त्रण प्रिंटरना नाम जोया, डॉट मेट्रिक, इंकजेट अने અને લેસર પ્રિન્ટર। પછી જોયું પ્રોસેસિંગ યુનિટ, તો કે પ્રોસેસિંગ યુનિટના બે મુખ્ય કાર્યો હતા, પ્રોસેસિંગ અને સ્ટોરેજ। તો પ્રોસેસિંગની અંદર જોયું કમ્પ્યુટરને તેનું મગજ કહે છે, કોને કહે છે, તો કે સીપીયુને કહે છે। પછી સંગ્રહ કોણ કરે છે, તો કે મેમરી યુનિટ સંગ્રહ કરે છે, તો આપણે મેમરી યુનિટ વિશે પણ ચર્ચા કરી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે।